આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં 12.5 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. શહેર સહિતના ગામોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આણંદ શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સંદીપ રાજપૂત પાસેથી વિગતો પ્રાપ્ત કરીશું. સંદીપ, આણંદમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો જોઈ શકાય છે. અનેક ગામો પાણી પાણી થઈ ચુક્યા છે. શું પરિસ્થિતિ છે હાલ? ચોક્કસ કરેલ વાસ્તવમાં તો પરિસ્થિતિ તો કહી શકાય કે આણંદમાં એકદમ આણંદ તરબોતોડ થઈ ચુક્યું છે. સાથે સાથે આણંદ જિલ્લો પણ ચોપેરથી વરસાદથી ઢંકાઈ ચૂકેલો દેખાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે વરસાદી. સાથે સાથે આણંદની વાત કરવામાં તો આણંદને જોડતા તમામ મોટા રસ્તા જે મોગરીથી ચીકોડિયા રોડ હોય, આણંદ ગામડી રોડ હોય, આણંદ સોજિત્રા રોડ હોય કે આણંદ મોગરી રોડ, આ બધા રસ્તાઓ પાણીથી છલકાઈ ચૂક્યા છે. ત્યારે મોગરી અગાડી જે રોડ આવેલો છે ત્યાં અગાડી મોટો ભૂલો પણ પડી ગયો છે. ને જો ખરેખર વાત કરવામાં વરસાદની તો આણંદમાં 12.5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બોરસદમાં પણ 6 ઇંચ ઉપર વરસાદ છે. બેટલાદમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ સાચી ચૂક્યો છે. આકલાવ, ખંભાત અને સારાપુર, સોજિત્રા અને ઉમરેઠમાં પણ લગભગ 4 ઇંચ સરેરાશ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હાલ પણ વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવે છે. પરંતુ મોટાભાગના નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે જનજીવનને ભારે અસર થઈ છે. જો વાત કરવામાં આવે આણંદ અને આણંદ જિલ્લાની તો જે ખેતીની રાહ દેખતા હતા ખેડૂતો તેમના માટે ચોક્કસથી લાવણી લાયક વરસાદ થયો છે. ને આજથી જે લગભગ જે તમાસ અને ડાંગરનો જે પાક છે તેનું વાવેતર શરૂ થઈ જશે. ધન્યવાદ સંદીપ વિગતો માટે.